બોલ બેચર ધનજે બોલ. કઈ નહીં જુઓ ને, બસ એમ જ ફોન કર્યો હતો તમને. બેચર, જે કઈ પેટમાં વાત હોય ને કહી દે. તારે કઈક તો કેવું જ છે ને? છે થોડુંક, પણ મારે આમ ગોળગોળ વાતો ના કર. હું કોણ? માવજી મુખી, આપણા આખા સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતો, તેમજ પ્રમુખ પદે છેલ્લા 25 વર્ષથી અવિરત સેવા આપતો. માવજી મુખી એટલે મહિનાના 25 દિવસ તો સમાજના કાર્યક્રમમાં હાજરી આપવાની હોય, સદૈવ સમાજનું ભલું થાય તેવું ઈચ્છનારો અને સતત પ્રયત્નશીલ. અરે એ વાત તો છે હો માવજીભાઈ, તમને કોણ ન ઓળખે? તમે સમાજ માટે કેટલું બધું કામ કર્યું છે અને તમારા અલગ અલગ અભિયાન થકી તો આપણા સમાજના કેટલા યુવાનો મોટા ઓફિસરો બની ગયા છે. ઊંચું વ્યક્તિત્વ, ઊંચી વિચારધારા અને ઊંચી પ્રતિષ્ઠા ધરાવતો સમાજ એટલે જ આપણો સમાજ, અને આ સમાજનું હું સુકાન સંભાળું છું. તારે કઈ કેવું હતું ને બેચર? પણ મુખી બાપા, હવે મને લાગે છે કે આપણા સમાજને આપણે જ ગેરમાર્ગે દોરી રહ્યા છીએ. શું વાત કરે છે તું બેચર? અને ભાન છે તું શું બોલી રહ્યો છે? અરે આટલું ઊંચું નામ, અરે તું એમ કહી રહ્યો છે કે આપણે ગેરમાર્ગે દોરી રહ્યા છે? તારું મગજ તો ઠેકાણે છે ને? હા માવજી મુખી, હા મારું મગજ ઠેકાણે જ છે, એટલે મેં આજે તમને મળવા માટે આપણા સમાજના વિચારક, દીર્ઘદ્રષ્ટા અને ચિંતક એવા ગગજી આંબા, પ્રેમજી વશરામ અને રતન ધોડાને તમારી પાસે મોકલ્યા છે. એ તમને સવિસ્તર બધું સમજાવશે. બેચર, આ માવજી મુખીને સમજાવવાની જરૂર નથી. હું આખા શહેર અને આખા સમાજને સમજાવું છું, પણ કાંઈ વાંધો નહીં, ભલે મોકલ્યા. પણ એક વાત યાદ રાખજે તું, મારી તાકાતની તને ખબર નથી. આ ચપટી વગાડતા જ આખું શહેર ઊભું રહી જાય છે, અને ચપટી વગાડતા જ તમારા તમામ કામો થઈ જાય છે. હા હા હા, ચાલ ત્યારે ફોન મૂકું છું.